એટલે હરિયા એટલે હું ગરમાન ગરમા કરે તૈયાર થયો કે નહીં? હવે બાપુ આ તૈયાર થઈ ગયો. આ તારી બોન ને કઈક સમજાય ને ઈ કે મારે છોકરો જો હારી આવું છે ના પાડું તોય ને માનતી. એ તારે ને તું હું બાપુજી આવી છું. એ તો ઊંઘો રે જો તમને ન ખબર પડે મારે આખી જિંદગી છોકરા રે કાઢવી છે તો મારે જોવું પડે ને કેવું ઘર બહાર છે. તમારે કઈ ખરું હું તો હારે જ આવવાની છોક. એ બટા તારે નો આપણે રિવાજ એવો નથી છોડ્યું છોકરો જોવા જાય એવો આપણે રિવાજ નથી. એ તમને બાપુ અત્યારે ન ખબર હોય અત્યારે ઘણી ખરી છોડ્યું જાય છે હું તો હારે જ આવવાની છું. આ બાપુ ગુડી લ્યો ને હારે. એ હારું વાલ મર એરો હું તૈયાર થઈ તું માન છે જ નહીં હું કરું નો માને આલમ. એ ઉપાય વાળા આ મારા ગોબરા નું છેક નક્કી થઈ જાય ને તો હારું મારે ઉપાય તો નહીં. વાતું તો બધે થાય પણ નક્કી નથી થતું. બા તમે ઉપાય થી શીની કરો છો? મારું થઈ જાય છે હામી જ માગ આવશે હામી જ. સીધામ સીધો છોકરો કયો ને તો હું. એ હારું લે મને એવું લાગે તારા પિતૃ પાસે લાડવા જ ખાવાના. તારે ભાઈ લાડવાની ઉતાવળ છે ઓ મારા ધોરાયા પણ કોઈ ફણનો દીકરો મોવડી નો થયો. એ નાગર બાપા ઉભા રે શા ઉપડ્યા? એટલે ફણા ભલામણ એક છોકરો જોવા જવું અમારે છોડી હાટું થી. તો આ છોડીને શું એ હારે કામ છે? એ તને ન ખબર પડે હારે તો જવું જ પડે ને. ઘર મારે આકવાનું છે થોડુંક મારા બાપુને આકવાનું છે. હું જોવા જાઉં ઘર બહાર જોઉં ઘર તો મારે આકવાનું છે તો હું ન જાઉં કોણ જાય? અને તારે આવું થાય ને કાંઈ નહીં. હાલો બાપુ આપણે આપણે મફત ના લાડવા દડી જાય. હાલો 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 એ હાલો બાપા હરખું જોવું પડે ખરબર બધું. હા છોકરા શું ખબર પડે ભલામણ. બટા તું તો આવ્યો તાર બાપો ટપુડો ક્યાં? એ નાગર બાપા ઈ બહાર ગામ ગયા છે. એને ખબર ન પડે મોડી છે કઈ આવવું પડે. એને કામ હતું એટલે કે મને કે તું જાતે હું આવ્યો. હારું કર્યું તું આવ્યો તો રડી ગયું. અને આમ જો હું તમને શું કહું તમારો છોકરો કયો છે? રૂપા બટા જોઈ જોઈ છોકરો એ ધાબા વાળા મકાન છે અને આ ઘર બાર બધું એમનું જ છે. એ બાપુ ઘર બાર તો હારા છે. છોકરા રે મારે ચાર ફેરા ફરવાના છે તમારે થોડાક ફરવાના છે તો છોકરો તો હારો છે પણ મારે છે ને છોકરા રે બે વાતું કરવી છે. અરે મહેમાન છોકરો ને છોડી આમ છેટા વાત કરી તો કઈ વાંધો નઈ ને તમને? એ મને કઈ વાંધો નથી. એ તમે બે ધાબા ઉપર વહી જાઓ. કે હાર હાલો મારે તમારે આજે વાત કરવી છે. હાલો એ કાજિયા બટા એ તું માહેદાન ને ગોબરો શરમાય છે. શરમાય જાય છે? હા હાલો હું વહી જાઉં. એ મહેમાન બેહો હેઠા બેહો. એ તમને આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના અમને કઈ તકલીફ નથી પડી. એ હારો લ્યો નાગર બાપા છોકરો બોલો હાવ સીધો હતો. છોકરો તો હાવ સીધો દેખાય. બોલતો નહી ઉભો રેજે સન્માન. એ હું તમને કહું છું તમારું નામ શું? ગોબરો. તમારું નામ? મારું નામ રૂપા. હું તમને ગમું છું? હા તમે મને બહુ જ ગમો છો. તો તમારા લગ્ન કરશું ને? હવે હા તે હારું આપણે લગ્ન કરશું પછી હનુમાનમાં જઈશું પછી ફરવા જઈશું બધી આવશો ને મારા હારે. હા હું મારી બેનપણીને કહીશ કે કેવો મારે ઘરવાળો છે નાનો પાટો મને બહુ જ ગમે છે. તમે
હો ને તે હારું આપણે છે ને લગ્ન કરીએ ને પછી દુબઈ ને બધી મને ફરવા લઈ જાયજો લઈ જઈશું ને મારા હારે રહેશો ને સારું પણ ઊંડા બિહારજો ને સારું હાલો તો હું જમ નીચે એમ તને ગમી લે તો તારો બાપ ગધાડા ઈ તારી માં જીવી લાગતી મહેમાન ગરબર તો હારાય ધાબા વાળા તમારે જમીન કેટલીક છે એ અમારે 40 વીઘા જમીન છે ને રોટ છે અને મારે એક ને એક છોકરો છે મગન હારું જ ન કહેવાય સગોટા વાળા કહેવાય કે નહીં કાં રૂપા બટા છોકરો ગમ્યો ને હા બાપુ મને ગમે છે ને એને ગમે છે મેં પૂછી લીધું ને મને ઘર બારે ગમ્યા મારે તો હે ને વાયા જ કરું છું જમીન હે તાબા વાળા મકાન હે તમે મહેમાન તમારા છોકરા ને પૂછી લો એ હા આવે એટલે પૂછી જ લઉં હા હારા મારું હે એ બાપુ વિચારું જ નથી મારે હે ને વાયા જ કરું છું એ બટા એ સોડીને ગમે છે પણ મને લાગે છે તને ગમી ગયું ના બા મને નથી ગમતું સોડી મોટી છે લે બોલો કા પણ તો આ બોલાવે જ નહીં ને મને તમે ગમ્યા તમને હું ગમી પછી તો આ વાત આગળ અકાવી ના હો મને નથી ગમતા તમે ના બાપુ મને તો ગમે છે મારે તો અહીંયા જ કરવું છે એ મહેમાન મારા છોકરા નથ ગમતો નહીં થાય એટલે પણ આવું હાલે અહી તાર બાપા ટપુડા ને કેવાય ને એને હાજર માં રહેવું જોઈએ ભલામણા પણ એ નતાઈ માં હું શું કરું મને કાઢ્યો કે તું જા હું આવ્યો હવે મગને આવા ખોટા થકા થોડા કરાવાય નો ગમતું હોય પેલા ના પડાય હા એમ એ ખોટા ધક્કા ભાઈ નથી કરાય નથી ગમતું ના પાડી સોકી છે એ વાત એ બાપુ થોડી જીદ ના કરવી હાલો ઘર ભેગી ના થાવ તને વાંધો શું પડ્યો બેઠો ને તમારી લાગે મોટી જબરી છે એ હારું લે તો એ મીઠી ગીત માં હું મારા બાપા ને કહી દઈશ ગોબરા નો ગીમ એ હા જા હું જાઉં હો એ હા એ હાલ તો બટ આપણે કામ કરવા મણી હવે હાલો બા આ પાછું મૂકી દે બધી હા